डिसेम्बरना रोज अरवली जिला भाजप द्वारा भव्य उजवणीनुं आयोजन करवामां आव्युं छे। तो वाराणसीमां दिव्य काशी भव्य काशीना लोकार्पण निमित्ते जिल्लाना 800 ગામડાઓમાં આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીમાં કાશીનું લોકાર્પણ કરવામાં આવશે। તે જ દિવસે જિલ્લાના ગામડે ગામડે સંતો મહંતોના પૂજન દ્વારા ઉજવણી થશે અને જિલ્લા કમલમ ખાતે પણ ભવ્ય આતશબાજી કરવામાં આવશે। અને જેમકે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે માહિતી પણ આપી હતી। ભવ્ય કાશી આ કાર્યક્રમ 13 તારીખે આપણા કાશી ખાતે આપણા સૌનું ગૌરવ અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ સાહેબ એ કરવાના લોકાર્પણ કરવાના છે। એના અનુસંધાને આજે આપણી બેઠક મળી છે, તો હું આપને ટૂંકી માહિતી આપું કે પીએમ સાહેબ 8 માર્ચ 2019ના દિવસે એ વિશ્વ કોરિડોર શિલાન્યાસ કરેલો, એ પછી કાશીનું રિનોવેશન એ આપણા નરેન્દ્રભાઈ સાહેબે એ દિવસે 2019 8 માર્ચે શરૂ કરેલું। હવે 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવાના છે। આ અનુસંધાને ઘણા બધા કાર્યક્રમો કાશીમાં પણ થવાના છે। કાશીની વાત કરું તો કોરિડોરમાં લગભગ 125 નાના મોટા મંદિરોનો પણ શ્રેણીબંધ એ દિવસે એનું લોકાર્પણ કરવાના છે। એ પહેલાં આપણે વાત કરું તો 13 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી જે યુપી સરકાર દ્વારા આ કાર્યક્રમની ઉજવણી થવાની છે, એથી વિશેષ સાહેબ ગંગા ઘાટથી ગંગા લઈ અને પગપાળા મંદિર સુધી જવાના છે। એથી વિશેષ રુદ્રાક્ષના 5 વૃક્ષ પણ વાવવાના છે અને રવિ યોગમાં આ પૂજન પણ કરવાના છે। એથી માન્ય યુપી સરકારે સમગ્ર દેશની અંદરથી 4-5 હજાર સંતોનું પણ આમંત્રિત કર્યા છે અને એ બધા ઉપસ્થિત પણ રહેવાના છે। આના ભાગરૂપે આ કાર્યક્રમ સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આયોજિત અને એમાં વિશેષ ગુજરાતના માન્ય સીઆર પાટીલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર 18 હજાર ઉપર ગામડાઓમાં 13 તારીખે 11 વાગે આનો આ કાર્યક્રમ નિહાળવાનો એક દરેક ગામડા સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આમાં અરવલ્લી જિલ્લાની અંદર પણ અંદાજિત 800 ગામની અંદર આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો આ કાર્યક્રમનું નિહાળે એવી વ્યવસ્થા કરી છે।